ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે કર્મવાદ અને માનવીનો વિકાસ. એ વાત પર થોડો વિચાર કરવો જોઈએ કે આપણી પરિસ્થિતિઓ, શોખ અને પ્રસંગો તરફ આપણો ભાવ કેવો હોવો જોઈએ. એક વાત તો સ્પષ્ટ છે કે આજની પરિસ્થિતિઓ આપણને પૂર્વજન્મની કમાણીના ફળ સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. આપણા પોતાના જ કર્મો આ સ્વરૂપે આપણી સામે રજૂ થયા છે. એમને બદલવાનો આપણને તો શું બીજા કોઈને પણ હક નથી. કોઈ સાધુ, ફકીર, મહાત્મા અથવા દેવતા પણ કર્મની રેખાને કાપી શકતા નથી. તુલસીદાસજીએ કહ્યું છે, વિધિ કર લિખા કે મેટન હારા, એનાથી છુટકારો તો તેને ભોગવ્યા પછી થઈ શકે છે, પણ જે રીતે તેને ભોગવવામાં આવે તે પ્રમાણે આવતા જન્મથી પરિસ્થિતિ બને છે. એટલા માટે દુઃખદાયક પરિસ્થિતિઓ આવતા રડવું કકળવું એ નકામું છે. તેમનો સહજ સ્વીકાર કરી આનંદપૂર્વક ભોગવવી જોઈએ. જો પૂરા ન્યાયની સાથે આપણા જૂના કર્મો આપણને ફળ આપવામાં આવે તો આપણે દુઃખી શા માટે થવું જોઈએ? હકીકતમાં આ ખુશ થવાનો પ્રસંગ છે, કારણ કે આ રીતે કમસે કમ આપણા કર્મોનો થોડો ભાર તો પોતાના માથેથી ઉતારી શકીએ. તેથી પૂર્વજન્મના કર્મફળના બદલામાં પ્રાપ્ત થતા સુખ દુઃખથી જરાય પણ ભયભીત થયા વગર તેમનો સપ્રેમ સ્વીકાર કરીને આ જન્મમાં આપણે સારા કાર્યો કરવા જોઈએ, કારણ કે આ રીતે આપણું ઉજ્જવળ ભવિષ્ય થઈ શકશે. અખંડ જ્યોતિ, એપ્રિલ 1958, પેજ નંબર 16. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.